નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. આવતીકાલથી કોવિડ વેક્સિનનો રસીકરણનો પ્રારંભ થશે. કચ્છમાં 16,000 ડોઝ આવ્યા, જુઓ અહેવાલ. જેની આતુરતાપૂર્વક ભારતના લોકો રાહ જોઈ રહ્યા છે અને સમગ્ર વિશ્વની નજર છે, તે ભારતમાં આવતીકાલથી કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ થવાનો છે. વિશ્વના સૌથી મોટા કાર્યક્રમને સમગ્ર વિશ્વ નિહાળવા આતુર છે. આવતીકાલથી સમગ્ર ભારતમાં પ્રથમ તબક્કાના લોકોના રસીકરણનો પ્રારંભ થશે. અને કચ્છની વાત કરીએ તો કચ્છમાં માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમગ્ર જિલ્લાનું વેક્સિન સ્ટોરેજ સેન્ટર બનાવેલ છે, જેમાં 4 નાના અને 2 મોટા ILR ફ્રીજ રાખવામાં આવ્યા છે અને 2.25 લાખ રસીના ડોઝ રાખવાની ક્ષમતા ફ્રીજમાં છે. 16,000 હાલે ડોઝ આવ્યા છે. આ ILR ફ્રીજમાં લાઇટ જાય તો પણ 59 કલાકથી વધુ ટેમ્પરેચર મેન્ટેન થાય છે. સમગ્ર બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે વિગતો આપતા જણાવ્યું કે આજે આપણા જિલ્લા કક્ષાનો મેઇન જે સ્ટોરેજ રૂમ છે, અહીંયા આપણે ક્ષમતા છે, આ કોવિડ વાયલ જે અત્યારે આવી છે કોવિશિલ્ડની વેક્સિન, એ 2.25 લાખ ડોઝ આપણે રાખી શકશું. અત્યારે આપણી પાસે 16,000 ડોઝ આવ્યા છે, જે હેલ્થકેર વર્કર માટે છે. એના આપણે અહીંયા સંગ્રહ કરવાની શક્તિ, આમાં આપણે જે 2 મોટા ILR છે, 4 નાના છે, અને એ ILRમાં જે ખાસ ખાસિયત એ છે કે 2-8 ડિગ્રી ટેમ્પરેચર ઓટોમેટિક એમાં મેન્ટેન થાય છે અને એની લોગબુકમાં ડેલી 2 ટાઈમ આપણે એને રિટર્ન કરીએ છીએ, એની એન્ટ્રી કરીએ છીએ કે અત્યારે એનું ટેમ્પરેચર કેટલું છે. એમાં અધિકારી વેરીફાઈડ કરે છે. અહીંયા 24 કલાક આપણે માણસ સિક્યુરિટી રાખી છે. સાથે સાથે અહીંયા જો લાઇટ જાય તો 59.34 કલાક સુધી આમાં આ વેક્સિનને કશું થતું નથી. એટલે આ જે વેક્સિનને આપણે પ્રોટેક્ટ કરવાની તમામ પ્રક્રિયા આ જે નવા ILR જે ફ્રીજ આવ્યા છે એમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અને એ સાથે આપણે જે 14,095 આપણા હેલ્થકેર વર્કરો છે એને પહેલા તબક્કામાં આપણે વેક્સિનેશન કરશું. સાથે સાથે પેરેલલ ડિફેન્સનું આપણું જેટલું માળખું છે, અહીંયા આપણે આર્મીના જવાનો છે, પછી BSFના જવાનો છે, સાથે સાથે આપણે એરફોર્સના જવાનો છે, નેવીના જવાનો છે, એના માટે પણ વેક્સિન આપણે આવી ગઈ છે અને 2 દિવસ પછી એ લોકોને પણ આપણે વેક્સિનેશન આપણે કરવાના છીએ. આ રીતે કચ્છમાં પહેલા તબક્કામાં આપણે હેલ્થકેર વર્કર અને ડિફેન્સના લોકોને આપણે વેક્સિનેશન કરશું. આવતીકાલથી જિલ્લામાં 5 સ્થળોએ આરોગ્ય કર્મચારીઓને વેક્સિન ડોઝ આપવાનું શરૂ થઈ જશે. આ દ્રશ્ય છે માધાપર સ્ટોરમાંથી GK જનરલ હોસ્પિટલમાં ફાળવણી મુજબ રસી લઈ જવામાં આવી રહી છે તેના.